વિદ્યાર્થી મિત્રો, બારમા પાઠના કંકણસેતુ લોભિન એનો હવે ત્રીજા ભાગની અંદર બાકીનો જે ભાગનું ભાષાંતર છે એ આપણે હવે લઈએ છીએ, તો ધ્યાન આપશો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્લોક આપ્યો છે, પહેલાં શ્લોક જોઈ લઈએ, એનું પઠન કરી લઈએ. અનિષ્ટ વત્તા ઇષ્ટ લાભે અપી ન ગતિ જાયતે શુભા યત્રહ તે વિષ સંસર્ગ અમૃતમ તદપી મૃત્યવે. એનું આપણે સંધિ વિગ્રહ સાથે ભાષાંતર જોઈએ. અનિષ્ટ, અનિષ્ટ એટલે ન ઈચ્છેલા, ન ગમતા હોય તેવા, અને ઈષ્ટ, ઈષ્ટનો અર્થ થાય ગમતું હોય તેવા, ઈચ્છેલા, બરાબર. તો એનો અર્થ આ પ્રમાણે થશે કે અનિષ્ટ વત્તા ઈષ્ટ લાભે અપી, એટલે કે અનિષ્ટ વસ્તુમાં ઈષ્ટ વસ્તુનો લાભે અપી એટલે લાભ હોવા છતાં પણ, શુભાગતિ એટલે શુભ ગતિ ન જાયતે એટલે થતી નથી. બીજી પંક્તિ, યત્ર તે, યત્ર એટલે જ્યાં, જેમાં, વિષ સંસર્ગ, વિષ એટલે ઝેર, ઝેરનો અથવા વિષનો, સંસર્ગ એટલે સ્પર્શ થયો હોય, યત્ર વિષ સંસર્ગ, જેમાં વિષનો સ્પર્શ થયો હોય તે અમૃતમ, અહીં સંધિ વિગ્રહ થાય છે ને, વિષ સંસર્ગ વત્તા અમૃતમ એટલે અમૃત, જે જીવન દોરી છે તે, તે અમૃતમ એટલે તે અમૃત હોવા છતાં પણ, તદપી એટલે તો પણ, મૃત્યવે એટલે મૃત્યુ માટેનું કારણભૂત બને છે, બરાબર. હવે તમે સમજી ગયા છો, આગળ લઈએ. કિંતુ સર્વત્ર અર્થ વત્તા અર્જન પ્રવૃત્તો સંદેહ એવ, પછી શું કહે છે મુસાફર, કે કિંતુ એટલે પરંતુ, સર્વત્ર એટલે બધી જગ્યાએ, પરંતુ બધી જગ્યાએ, અર્થ અર્જન પ્રવૃત્તો, અર્થ એટલે અહીંયા એનો અર્થ થશે ધન, અને અર્જન એટલે પ્રાપ્ત કરવું, એટલે કે ધન કમાવાની પ્રવૃત્તો એટલે પ્રવૃત્તિમાં, ધન કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ એવ, સંદેહનો અર્થ થાય જોખમ, અને એવ એટલે જ, ભારમાં મૂકવા માટે વપરાયેલો શબ્દ છે. જોખમ તો રહેલું જ છે, સંદેહ એવ, જોખમ તો રહેલું જ છે. તથા ચ, ચ એટલે અને, અને તથા એટલે તેથી અથવા વળી, અને વળી, ઉક્તમ એટલે કહ્યું છે, અને વળી કહ્યું છે કે, ઉક્તમનો અર્થ થાય કહેવું. પાછો શ્લોક છે, જોઈ લઈએ. ન સંશયમ અનારૂય નરો ભદ્રાણી પશ્યતિ, સંશયમ પુનઃ આરૂય યદિ જીવતિ પશ્યતિ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, કે અહીંયા અનારૂય એટલે ખેડ્યા વિના, કારણ કે અન વત્તા આરૂય એટલે અન એટલે નકાર છે, ન આરૂય એટલે ન ખેડીને. શું? તો કે સંશયમ, સંશયમ એટલે જોખમ કે સાહસ, એટલે સંશયમ અનારૂય સાહસ ખેડ્યા વિના, નરો, નરો એટલે મનુષ્ય, નર મનુષ્ય, ભદ્રાણી એટલે કલ્યાણને, ન પશ્યતી જોતો નથી, બરાબર. ફરીથી, સંશયમ અનારૂય સાહસ ખેડ્યા વિના, નરો એટલે કે મનુષ્ય, ભદ્રાણી ન પશ્યતી કલ્યાણને જોતો નથી. બીજી પંક્તિ, સંશયમ પુનઃ આરૂય, બરાબર, અહીંયા પુનઃ વત્તા આરૂય છે, પુનઃ એટલે ફરીથી અથવા પરંતુ, પરંતુ આરૂય સંશયમ સાહસ ખેડીને, યદિ જીવતી, યદિ એટલે જો, જીવતી એટલે જીવતો રહે છે તો, યદિ જીવતી જો જીવતો રહે છે તો, પશ્યતી, પશ્યતી એટલે શું જુએ છે, કલ્યાણને જોઈ શકે છે, જે ભદ્રાણી પશ્યતી છે ને એ જ આપણે અહીંયા લેવાનું, ભદ્રાણી પશ્યતી એટલે કલ્યાણને જુએ છે. આગળ, તનિરૂપયામી તાવત એટલે તત નિરૂપયામી તાવત, મુસાફર એમ કહે છે કે તત તો પછી, તાવત એટલે અહીંયા તો, બરાબર, અથવા જરા પણ લઈ શકાય, તત તાવત તો જરા, નિરૂપયામી એટલે વર્ણન કરું છું અથવા તો તપાસ કરું છું, તત તાવત નિરૂપયામી તો તપાસ, જરા તપાસ કરું છું. પ્રકાશમ વૃતે, પ્રકાશમ એટલે મોટેથી, વૃતે એટલે બોલ્યો, મોટેથી બોલ્યો. કુત્ર તવ કંકણમ, તવ એટલે કે તારું, કંકણમ એટલે કંકણ, કુત્ર એટલે ક્યાં છે, તારું કંકણ ક્યાં છે. વ્યાગ્રહ હસ્તમ પ્રસાર્ય દર્શયતી, વ્યાગ્રહ એટલે કે વાઘ, હસ્તમ એટલે હાથમાં અથવા હાથને, પ્રસાર્ય એટલે ફેલાવીને, દર્શયતી એટલે બતાવે છે, વાઘ હાથ ફેલાવીને બતાવે છે.
પાંથો વત્તા અવધત. મુસાફર બોલ્યો, અવધત એટલે બોલ્યો, મુસાફર બોલ્યો. કથમ મારાત્મકે ત્વય વિશ્વાસ, મારાત્મકે એટલે મારી નાખવાવાળા, સ્વભાવવાળા અથવા ઘાતકી સ્વભાવવાળા, ત્વય એટલે કે તારો, વિશ્વાસ કથમ, વિશ્વાસ કેવી રીતે કરું. વ્યાઘ્ર ઉવાચ, વાઘ બોલ્યો. શૃણુ રે પાંથ, પાંથ એટલે મુસાફર, શૃણુ એટલે સાંભળ, કે હે મુસાફર સાંભળ. પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતિવ દુર્વૃત્ત આસમ, પ્રાગેવનો અર્થ છે ઘણા સમય પહેલાં, ઘણા લાંબા સમય પહેલાં, યૌવન દશાયામ એટલે યુવાન અવસ્થામાં, અહમ હું, અતિવ એટલે ખૂબ જ, દુર્વૃત્ત આસમ, દુર્વૃત્ત એટલે દુષ્ટ હતો, દુરાચારી હતો. અનેક ગો માનુષાણામ બધાત, અનેક ગો એટલે ગાયોનો, માનુષ્યામ એટલે મનુષ્યનો, વધાત એટલે કે વધ કર્યો હતો, મારી નાખ્યા હતા. તેથી મે પુત્રાહા મૃતાહા, મારા પુત્રો મૃત્યુ પામ્યા. ચ દારાહા, ચ એટલે અને, અને દારા એટલે પત્ની, અને પત્ની પણ. વંશહીન ચાહમ જાત, ચાહમ એટલે ચ વત્તા અહમ, અહમ એટલે કે હું, અને ચ એટલે અને, અને હું. વંશહીન એટલે કે વંશ વગરનું, જાત એટલે બની ગયો. તત પછી કેન ચિત્ત વત્તા ધાર્મિકેણ, કેન ચિત્ત એટલે કોઈક, અને ધાર્મિકેણ એટલે ધર્મનિષ્ઠ. પછી કોઈક ધર્મનિષ્ઠે અહમ ઉપદિષ્ટ, મને ઉપદેશ આપ્યો કે દાન ધર્મમ ચરતુ ભવાન ઇતિ, ભવાન એટલે કે તમે અથવા આપશ્રી. દાન ધર્મ ચરતુ એટલે દાન અને ધર્મનું, ચરતુ એટલે આચરણ કરો. તત ઉપદેશાત, તેના ઉપદેશથી, ઇદાનીમ એટલે અત્યારે, તેના ઉપદેશથી અત્યારે, અહમ સ્નાનશીલ, હું સ્નાનશીલ, શીલનો અર્થ થાય પવિત્ર, સ્નાન કરીને પવિત્ર બનેલો. દાતા એટલે કે દા આપવાની ઈચ્છાવાળો, દાતા. વૃદ્ધ એટલે વૃદ્ધ બની ગયેલો. ગલિત નખ દંત, ગલિત એટલે ગળી ગયેલા, નખ એટલે નખ અને દંત એટલે દાંત, ગળી ગયેલા નખ અને દાંત વાળો બન્યો છું. ન કથમ વિશ્વાસભૂમિ, એમ કે તો પછી વિશ્વાસભૂમિ કથમ, ન કે મારો વિશ્વાસ, હું વિશ્વાસપાત્ર છું, કેવી રીતે ના હો, બરાબર, કે મારો વિશ્વાસ કેવી રીતે ના કરી શકે. મમ ચેતાવાન લોભ વિરહ, શું કહે છે, ચેતાવાન એટલે ચવતા તાવત, કે અને મમ તાવત, અને મારામાં લોભ વિરહ એટલે કે લોભનો એટલો બધો અભાવ છે. યેન જેથી, સ્વહસ્તસ્થમ અપી, સ્વ એટલે કે પોતાના, હસ્તસ્થમ અપી, હાથમાં રહેલું હોવા છતાં પણ. સુવર્ણ કંકણમ, સોનાના કંકણને, યશ્મે કસ્મે ચિત્ત, યશ્મે એટલે કે જેને ગમે, કસ્મે ચિત્ત એટલે તેને, જેને ગમે તેને, દાતુમ ઈચ્છામી, આપવા ઈચ્છું છું. ત્વમ ચ, ચ એટલે અને, ત્વમ એટલે કે તું, વળી, અને વળી તું, અતિવ દુર્ગત, અતિવ એટલે ખૂબ જ, દુર્ગત એટલે ખરાબ દશાને અથવા દુર્દશાને પામેલું છે. ચ ત્વમ અતિવ દુર્ગત, અને તું વળી ખૂબ જ દુર્દશાને પામેલું છે. તેન તત્તુભ્યમ દાતુ, તેથી, તત્તુભ્યમ એટલે કે તને, દાતુમ એટલે આપવા માટે, અહમ સયત્ન, હું પ્રયત્ન કરું છું, સયત્ન એટલે પ્રયત્ન, અહમ એટલે હું, તેથી તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તદત્ર સરસી સ્નાત્વા, તદત્ર એટલે સંધિ છૂટી પડશે, તત્ત વત્તા અત્ર, તેથી અહીં સરસી સ્નાત્વા, સરસી એટલે સરોવરમાં, સ્નાત્વા એટલે સ્નાન કરીને, ઇદમ સુવર્ણ કંકણમ, આ સોનાના કંકણને, ગૃહાણ એટલે સ્વીકાર કર, આ સોનાના કંકણને સ્વીકાર કર. તતો યાવત અસો, તત વચ પ્રીત, સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તત્વ એટલે કે તેથી, તત વચ પ્રીત, તત એટલે તેના, અને વચ એટલે વાણીથી, પ્રીત એટલે પ્રસન્ન થઈને, તેથી તેની વાણીથી પ્રસન્ન થઈને. યાવત અસો, યાવત એટલે કે જ્યારે, અસો એટલે તે મુસાફર, જ્યારે તે મુસાફર લોભાત એટલે કે લોભને કારણે, સરસ નાતુ પ્રવિષ્ટ,
સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ્યો. તાવત ત્યારે મહાપંકે નિમગ્ન, મહાપંકે એટલે ખૂબ ઊંડા કાદવમાં, નિમગ્ન એટલે ખૂંપી ગયો. પલાયિતુમ અક્ષમ, પલાયિતુમ એટલે નાસી જવા માટે, અક્ષમ એટલે અસમર્થ બન્યું. તમ પંકે પતિતમ પૃષ્ઠવા, તમ એટલે કે તેને, પંકે એટલે કાદવમાં, પતિતમ પડેલો, પૃષ્ઠવા એટલે જોઈને, તેને કાદવમાં પડેલો જોઈને. વ્યાઘ્રહ વત્તા અવધત, વાઘ બોલ્યો કે અહહ, અરે રે, મહાપંકે પતિતો અસ્મિ, કે તું મહાપંકે એટલે ખૂબ ઊંડા કાદવમાં, પતિતો એટલે ડૂબી ગયો છે, પડી ગયો છે. અતઃ આથી, ત્વામ અહમ, તને હું, ઉત્થાપયામી એટલે ઊભો કરું છું. ઇતિ વત્તા ઉક્તવા, આમ કહીને, સન્નેહી સન્નેહી એટલે ધીરે ધીરે, ઉપગમ્ય, જો અહીં સંધિ વિગ્રહ થાય છે, સન્નેહી વત્તા ઉપગમ્ય, અને ઉપગમ્યનો અર્થ થાય પાસે જઈને અથવા પાસે ગયો. સન્નેહી સન્નેહી ઉપગમ્ય, ધીમે ધીમે પાસે ગયો. તેન વ્યાઘ્રેણ ધૃત, તેન એટલે કે તે વ્યાઘ્રેણ ધૃત, વાઘથી પકડાયેલો, એટલે મતલબ તેને વાઘે પકડ્યો, ધૃતનો અર્થ છે પકડવું, તેને વાઘે પકડ્યો. સપાંથો વત્તા ચિંતયત, તે મુસાફરે, ચિંતયત એટલે વિચાર કર્યો, કે ન ધર્મ શાસ્ત્રમ પઠતિ ઇતિ કારણમ, ન ચ અપિ વેદા અધ્યયનમ દુરાત્મનઃ, સ્વભાવ એવ વત્તા અત્ર તથા ઇતિ રિચ્યતે યથા પ્રકૃતયા મધુરમ ગવામ પયઃ. શ્લોકની અંદર સુંદર વર્ણન કર્યું છે. મુસાફર એ સમયે વિચારે છે, શું વિચારે છે તો શ્લોકમાં એ કહે છે કે ધર્મ શાસ્ત્રમ પઠતી ઇતિ, ધર્મ અને શાસ્ત્ર ભણે છે, ઇતિ એ, ન કારણમ એ કારણથી નહીં, ન ચ અપિ વેદા અધ્યયનમ એટલે કે વેદનું અધ્યયન કરે છે એ કારણથી પણ નહીં, ન અપિ એટલે તે કારણથી પણ નહીં. દુરાત્મનઃ સ્વભાવ, દુરાત્મન એટલે કે ખરાબ સ્વભાવવાળા, ખરાબ દુરાત્મા એટલે ખરાબ, દુષ્ટ, દુષ્ટનો સ્વભાવ એવ, સ્વભાવ જ, અત્ર એટલે અહીં, સ્વભાવ જ અહીં, તથા ઇતિ રિચ્યતે તે પ્રમાણે આગળ વધે છે. યથા જેવી રીતે, પ્રકૃતયા એટલે કે કુદરતી રીતે જ, ગવામ પયઃ ગાયોનું દૂધ, મધુરમ એટલે મીઠું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ શ્લોકમાં શું સમજાય છે કે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, ભણે છે એ કારણથી પણ નહીં, વેદોનું અધ્યયન કર્યું છે તે કારણેથી પણ નહીં, પણ દુષ્ટ લોકોનો સ્વભાવ જ એ પ્રમાણે આગળ વધે છે. એ ગમે તેટલા ભણેલા હોય, વિદ્વાન હોય, પણ દુષ્ટ હોય એના સ્વભાવને છોડી શકતા નથી, એટલે એ સ્વભાવ જ તેને એ પ્રમાણે કરવા માટે પ્રેરે છે. જેવી રીતના ગાયનું દૂધ કુદરતી રીતે જ મીઠું હોય છે, તેમ દુષ્ટ લોકોનો સ્વભાવ પણ એ પ્રમાણે જ હોય છે. હવે છેલ્લું એક વાક્ય છે તે પણ આપણે જોઈ લઈએ. તત મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મકે વિશ્વાસ. શું કહે છે છેલ્લે, કે તત મયા, મયા એટલે કે મેં, યદ વત્તા અત્ર એટલે યત વત્રા, અત્ર એટલે અહીં, મેં અહીં મારાત્મકે વિશ્વાસ એટલે ઘાતકી સ્વભાવવાળા પર વિશ્વાસ કૃત, વિશ્વાસ કરીને, ન ભદ્રમ કૃત, ભદ્રમનો અર્થ કલ્યાણ થાય, શુભ થાય અને સારું પણ થાય, એટલે ન ભદ્રમ એટલે કે સારું નથી, કૃતમ એટલે કર્યું, સારું નથી કર્યું. ઇતિ ચિંતયત એટલે કે એમ તે વિચારતો હતો, વ્યાકરણ ધૃત્વા ત્યારે વાઘે તેને પકડીને, વ્યાપાદિત એટલે કે મારી નાખ્યો, ચખાદિત અને ખાઈ ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા જે પાઠ હતું એનું ભાષાંતર તમને કરાવ્યું છે શબ્દોની સાથે સાથે, તો તમે એને વારંવાર અભ્યાસ કરી અને નોટની અંદર એનું જે ભાષાંતર છે એ લખવાનું છે, પછી આપણે એના પ્રશ્નો જોઈશું.